સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા શાંતિ ડહોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને જાણ થતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. સુરતના સૈયદપુરા વરિયાવી બજારમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, જેમાં કેટલાક લોકો દ્વારા કાંકરી ચારો કરવામાં આવ્યો હતો. આ મામલે લોકો દ્વારા ઘટનાની પોલીસને જાણ કરવામાં આવી હતી તથા લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાને લઈને મામલો ઉગ્રો બનતા શહેરના પોલીસ કમિશનર અને મેયર ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બાદમાં ગુજરાતના ગૃહમંત્રી રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસનો કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે. આ ઘટનામાં ડીસીપી વિજયસિંહ ગુર્જર સહિત બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી રહી છે. પથ્થરમારો કરવા મામલે બે લોકોને પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. આ પથ્થરમારાની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી ઘરોમાં જઈને તપાસ શરૂ કરવામાં છે, જેમાં મહિલા પોલીસ કર્મચારીઓ પણ આસપાસના વિસ્તારોના મકાનોમાં જઈને પૂછપરછ કરી રહી છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે અત્યાર સુધીમાં 27 લોકોની અટકાયત કરવામાં આવી છે. 3 ગુના દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એક મૂર્તિ ઉપર પથ્થર મારવાનો, બીજો ઘટના સ્થળ ઉપર પથ્થર મારવાનો અને કતાર ગામ વિસ્તારમાં વાહન સળગાવવાનો. આમ કુલ અત્યાર સુધીમાં 3 ગુના નોંધવામાં આવ્યા છે. હજી પણ અલગ અલગ બાબતોની પ્રક્રિયા ચાલી રહી છે. શાંતિ સમિતિની આવતીકાલે બેઠક કરવાના છે, જેમાં આ પ્રકારની ઘટના થઈ તેના માટે ખાસ આપવામાં આવશે. જે લોકો શાંતિને ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમને અમે છોડીને સીસીટીવી ફૂટેજ પણ તમામ ચેક કરવામાં આવી રહ્યા છે. જેટલા પણ આરોપી પકડાયા છે તેમને કોર્ટમાં રજૂ કરીશું. આખી રાત બીજા અન્ય ઓપરેશન હાથ ધરવામાં આવ્યા છે, જેમાં પણ ધરપકડ કે અટકાયત કરવામાં આવશે. ગૃહમંત્રીએ પણ જણાવ્યું હતું કે સમગ્ર મામલે જે પણ જવાબદાર લોકો છે તેમને છોડવામાં નહીં આવે. સવારનો સૂર્યોદય થાય તે પહેલાં તમામ આરોપીઓ જેલના સળિયા પાછળ હશે. આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. આવતીકાલે સમગ્ર ઘટનાનો રિપોર્ટ મારી પાસે આવશે, ત્યારબાદ હું વધુ માહિતી આપીશ. હું હાલની સ્થિતિએ આ બધી જ ડિટેલ્ડ માહિતી આપને કાલે આપીશ. હમણાં મારી જવાબદારી રૂપે જ્યારે તપાસ ચાલુ હોય, કોમ્બિંગ ચાલુ હોય, ત્યારે આ રાજ્યના ગૃહમંત્રી તરીકે, આ વ્યવસ્થાના એક ભાગ તરીકે કોઈ બી પ્રકારના સ્ટેટમેન્ટ આપવા હમણાં એ યોગ્ય નથી. કાલે બપોરે હું આ વિષય પર ડિટેલ ચર્ચા કરીશ. કાલે મેં મારી ગાંધીનગરનો પ્રવાસ કેન્સલ કરેલો છે, આખો દિવસ હું સુરતમાં છું અને આ બાબતની આપણે ડિટેલ ચર્ચા કરશો, પરંતુ હું આપને વિશ્વાસ અપાવું. હું આખી રાત જાગેલો છું, અહીંયાથી પોલીસ ચોકી જવાનો છું, આ ગણપતિજીના ચરણોમાં જ બેઠો છું, બધાને જ ન્યાય અપાવીને જ જપીશ. ગમે તેટલા મજબૂત તાલા બાંધશો તો બી તાલા તોડી તોડીને એક એકને નીકાળીને પકડશો. તાલા મારવાથી કોઈ બચી નથી જતું, પથ્થર મારવાની હિંમત નહીં કરતી. આપણે સૌ લોકો રાજી ખુશીથી બનાવીએ અને આ તહેવારમાં, આ તહેવાર માત્ર આસ્થા જોડે જોડાયેલો નથી, આ તહેવારથી લાખો લોકોને રોજગારી મળે છે. આ તહેવારથી સુરત શહેરના એક બી મંડપવાળા પાસે નથી આજે ખુરશી, નથી ટેબલો, નથી કપડું બચ્યું. આ તહેવારના કારણે સુરત શહેરની એક બી લારી, રેસ્ટોરન્ટ કે કેટરિંગ વાળા પાસે ટાઈમ નથી. આ તહેવારના કારણે એક બી ટેમ્પો ટ્રક ચલાવનાર પાસે કામ ના હોય એવી ઘટના નથી. આ તહેવારના લીધે ઢોલ નગારા હોય કે બેન્ડ બાજા વાળા હોય, તમામ લોકોને એના કારણે ક્યાંક ને ક્યાંક રોજગારી પ્રાપ્ત થાય છે. આ તહેવાર એ આસ્થા જોડે જોડે દરેક નાગરિકોને રોજગારી આપવાનો બી તહેવાર છે. આ તહેવાર ખૂબ જ ઉત્સાહપૂર્વક ગુજરાતમાં બનતો આવ્યો છે અને આ વર્ષે બી ખૂબ ઉત્સાહપૂર્વક બનશે અને સંપૂર્ણ
સંપૂર્ણ શાંતિપૂર્વક આ તહેવાર બને તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. હર્ષભાઈ કાલે બી હવે આપણા પ્રાંતિજ શહેરમાં ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, પ્રાંતિજ શહેરમાં સૌથી મોટી ડિસ્પ્લે ધરાવતો શોરૂમ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. ફ્રીજ, એલઈડી ટીવી, એસી, કુલર, વોશિંગ મશીન, ઘરઘંટી, ઓવન, મોબાઈલ સહિત ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓનો વિશાળ શોરૂમ એટલે ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. દરેક ઇલેક્ટ્રોનિક્સ ચીજ વસ્તુઓ ખૂબ જ વ્યાજબી અને સ્ટાન્ડર્ડ કંપનીની હાજર સ્ટોકમાં મળી રહેશે અને સરળ હપ્તે વગર વ્યાજે મળશે. કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ની ચીજ વસ્તુઓ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમ ની મુલાકાત લો. સ્થળ 456 પ્રમુખ સંગમ કોમ્પ્લેક્સ, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મોબાઈલ નંબર 8509664 પટેલ. અમારી બીજી બ્રાન્ચ ઉમિયા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, B2425 સેતુ સ્ક્વેર કોમ્પ્લેક્સ, મોટા ચિલોડા. મોબાઈલ નંબર 9898084803. રાજ પટેલ.